Assalamualaikum विद्यार्थी मित्रों, JKM BPS जनाब कुतुबुद्दीन मौलिम बॉयज प्राइमरी स्कूल धोरण 3 विषय गुजराती आपणे बीजो पाठ भणी रह्या छे पोटला टपके टप। विद्यार्थी मित्रों, आपणो बीजो पाठ पूर्ण थयो नथी। गई काले आपणे शुं जोयुं? जुओ, वाँचो अने सरखाओ। તેમાં શું જોઈ કે આપણે ચિત્ર દ્વારા સમજૂતી જોઈ કે એક કાગડો બેઠો છે, ચાર કાગડા ઉડે છે, તો જ્યાં એક હોય ત્યાં કાગડો લખાય અને એક કરતાં વધુ હોય ત્યાં કાગડા લખાય। તો કાગડો અને કાગડા તે શબ્દ વિશે આપણે માહિતી જોઈ કે કયો શબ્દ ક્યારે બદલાય છે। ત્યાર પછી આપણે જોયું કે સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો। મેં તમને બે વાક્ય લખેલા કે અહીં બે માટલું છે, અહીં બે માટલા છે। હવે ગુજરાતી પ્રમાણે આપણે જોઈએ તો કયું વાક્ય ખરું આવે કે અહીં બે માટલા છે, તેની સમજૂતી આપણે જોઈ ગયા। હવે આજે આપણે આગળ ભણીશું ધ્ય, શ્રુ અને દ્ર આ મૂળાક્ષરો આધારિત શબ્દોનું વાંચન અને લેખન આપણે કરવાનું છે। ત્યાર પછી આપણે વાર્તા જોઈશું, તેમાં શ્રુ, દ્ર તે શબ્દનો ઉપયોગ થાય છે। તે પહેલાં મેં તમને આ શબ્દની થોડી માહિતી આપી દઉં। તો આજે આપણે શું ભણીશું? ધ્ય, શ્રુ અને દ્ર। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો આપણો પહેલો શબ્દ કયો છે? ધ્ય। કયો છે પહેલો શબ્દ? ધ્ય। જો વિદ્યાર્થી મિત્રો, નંબર પ્રમાણે બતાવ્યું છે તે પહેલો શબ્દ, પહેલો જે છે નંબર, તે અહીંયાથી આમ લઈને અહીંયા અર્ધો ગોળ બનાવવાનો પહેલો નંબર, ત્યાર પછી અહીંયાથી અહીંયા સુધી બીજો નંબર, ત્યાર પછી અહીંયા ઊભી લીટી કરવાની તે ત્રીજો નંબર। આને શું કહેવાશે? ધ્ય। શું કહેવાશે? ધ્ય। હવે આપણે ધ ધજાનો ધ અને ઘ ઘનો ઘ લખીએ છીએ, તેમાં આ ઉપરનો જે અર્ધો વળાંક છે તે હોતો નથી, આપણે તો આમ જ ગોળ કરી દઈએ છીએ, બરાબર ને? તો તે આપણે અહીંયા અડધું ગોળ આમ વાળવાનું છે અને પછી લખવાનું છે આ અડધું ગોળ, ત્યાર પછી બીજા નંબર અહીંયા, ત્યાર પછી ઊભી લીટી આમ। તો શું કહેવાશે એને? ધ્ય। શું કહેવાશે? ધ્ય। તો આના જોઈએ થોડાક આપણે શબ્દો જોઈ લઈએ। તો પહેલો શબ્દ કયો છે આપણો? વિદ્યુત। કયો છે? વિદ્યુત। ત્યાર પછી ઉદ્યમ, બરાબર। ત્રીજો શબ્દ છે પ્રદ્યુત। ચોથો શબ્દ છે વિદ્યાર્થી અને પાંચમો શબ્દ છે વિદ્યા। જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દ લખેલા છે તે શબ્દમાં ધ્યનો ઉપયોગ થયેલો છે। જુઓ, તમને દેખાય છે આ પહેલો શબ્દમાં, આ બીજા શબ્દમાં, ત્રીજા શબ્દમાં, આ ચોથા શબ્દમાં અને અહીંયા પાંચમા શબ્દમાં આપણે આ ધ્યનો ઉપયોગ આ બધા શબ્દમાં કરેલો છે। તો આપણે આને શું કહીશું? ધ્ય, બરાબર। હવે આપણે બીજા મૂળાક્ષર પર જઈએ તો આપણો બીજો મૂળાક્ષર શું છે? શ્રુ। શું છે? શ્રુ। વિદ્યાર્થી મિત્રો, જુઓ, તમને નંબર બતાવેલા છે કેવી રીતે લખવાનું। તો જુઓ, પહેલો નંબર અહીંયાથી આમ શરૂ થાય છે, પછી અહીંયાથી આ બીજો અને ત્રીજો નંબર પૂરો થાય છે। આપણે ગુજરાતીમાં બગડે બે લખીએ છીએ ને, બરાબર। ત્યાર પછી વચ્ચે લીટી પરવાની એટલે ચોથો નંબર, ત્યાર પછી અહીંયાથી આમ ઊભી લીટી પાંચમો નંબર અને અહીંયાથી આમ ગોળ એટલે છઠ્ઠો નંબર પૂરો। તો આપણો આ કયો મૂળાક્ષર થઈ ગયો? શ્રુ, બરાબર। હવે શ્રુ પરથી આપણે થોડાક શબ્દો જોઈ લઈએ તો આપણો પહેલો શબ્દ છે સૃષ્ટિકર્તા। શું છે પહેલો શબ્દ? સૃષ્ટિકર્તા। બીજો છે સૃજન, ત્રીજો છે સૃષ્ટિ વિજ્ઞાન અને ચોથો શબ્દ છે સૃષ્ટિ।
જો વિદ્યાર્થી મિત્રો મે જે શબ્દ લખેલા છે તેમાં શ્રુનો ઉપયોગ થયેલો છે જુઓ દેખાય છે તમને સૃષ્ટિ કરતા બીજો સૃજન ત્યાર પછી સૃષ્ટિ વિજ્ઞાન અને સૃષ્ટિ તો આપણે ધ્ય ભણી ગયા શ્રુ ભણી ગયા હવે આગળ આપણે ત્રીજો મૂળાક્ષર ભણીશું આને કહેવાય દ્ર શું કહેવાય દ્ર આપણે દ દદાનો દ લખ્યું છે ને દડાનો દ તેવી જ રીતે અહીંયા ઉપર ખાલી અર્ધું વળાંક લેવાનું છે તો દ્ર થઈ જાય આવી રીતે આમ અને ત્યાર પછી આપણે આમ ગોળ વાળવાનું તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો મેં નંબર બતાવેલા છે દ્ર બરાબર તો પહેલો શબ્દ આપણો શું છે દ્રષ્ટિ જો વિદ્યાર્થી મિત્રો દ્ર આવી રીતે પણ લખાય અને આમ પણ લખાય બરાબર દ્રષ્ટાંત બરાબર દ્રઢતા જુઓ આ શબ્દમાં દ્ર આવી ગયો ને નીચે અર્ધું ત્યાર પછી દ્રષ્ટિ ક્ષેત્ર અને ત્યાર પછી દ્રશ્ય બરાબર આપણે ખાલી દ દડાનો દ લખી દઈએ તો નહીં ચાલે આની ઉપર આ અર્ધું જે છે તે આમ ગોળ વાળીને પછી અહીંયાથી આમ પહેલો નંબર પૂરો અને અહીંયા આમ બીજો નંબર પૂરો વિદ્યાર્થી મિત્રો આપણે વાંચી લઈએ શબ્દ દ્રષ્ટિ દ્રષ્ટાંત દ્રઢતા દ્રષ્ટિ ક્ષેત્ર દ્રશ્ય જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શ જે છે ષટકોણનો તે અર્ધો છે અહીંયા પણ અર્ધો છે અહીંયા પણ અર્ધો છે અહીંયા શની લીટી નથી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી લખવામાં શબ્દોનું ધ્યાન રાખવું જોઈએ કે કયો શબ્દ કેવી રીતે લખાય તો તમને મૂળાક્ષરમાં સમજ પડી ગઈ તો હવે આપણે આગળ જોઈએ આપણે ત્રણે ત્રણ મૂળાક્ષરોના એક સાથે શબ્દ વાંચી લઈએ વિદ્યા ઉદ્યત સૃજન વિદ્યાર્થી સૃષ્ટિકર્તા વિદ્યુત દ્રશ્ય દ્રઢતા દ્રષ્ટિહીન જો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણે ત્રણ મૂળાક્ષર ભણી ગયા તે ત્રણે ત્રણ મૂળાક્ષરોના અહીંયા શબ્દ મેં તમને બતાવેલા છે બરાબર આગળ છે સૃષ્ટિ વિજ્ઞાન સૃષ્ટિ દ્રષ્ટિ ક્ષેત્ર ઉદ્યમ દ્રષ્ટિ બરાબર આપણે પહેલા શબ્દ જે વાંચી ગયા તેમાં આપણે દ્ર શ્રુ બરાબર ને તે બધા જ શબ્દ આપણે જોઈ ગયા આપણે એમાં શ્રુ દ્ર અને ધ્ય ત્રણે ત્રણ આપણે જોઈ લીધા બરાબર છેલ્લો શબ્દ છે આપણો દ્રષ્ટાંત હવે આ બધા શબ્દમાં જે આપણે મૂળાક્ષર ભણી ગયા તે મૂળાક્ષરના બધા શબ્દ અહીંયા એક સાથે આપણે જોઈ લીધા શ્રુ પણ આવી ગયો દ્રષ્ટિ પણ અને ઉદ્યમ એટલે તે મૂળાક્ષરોનો ઉપયોગ આપણે આ બધા શબ્દમાં જોઈ લીધો હવે આપણે આગળ જઈએ વાર્તા વાંચો આપણે બીજા પાઠમાં આગળ વાર્તા ભણી રહ્યા છીએ તો આપણે વાંચીએ સૃજન જો અહીંયા શ્રુ આવી ગયું સૃજન અને પ્રદ્યોત જો ધ્ય આવ્યું સૃજન અને પ્રદ્યોત બે પાક્કા ભાઈ બંધ જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું જ્યારે બંને મિત્રો ભેગા થાય ત્યારે અહીં અવનવું કરે આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું કે જ્યારે બંને મિત્રો મળે ત્યારે કંઈક ને કંઈક નવું વિચારે તો આજે એમણે શું વિચાર્યું વાર્તા બનાવવાનું વાર્તાનું એક વાક્ય સૃજન બોલે અને એના પછીનું પ્રદ્યોત બોલે વાક્ય બનાવે છે તો એક વાક્ય સૃજન બોલે છે અને બીજું વાક્ય પ્રદ્યોત બોલે છે આ બંને વાક્યો જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને
આ બંને વાક્ય જોડવાની રમત રમ્યા જેથી વાર્તા બની જાય. તો પહેલો વારો સૃજનનો આવ્યો, બરાબર. તો સૃજન શું બોલે છે? એક મોટી નદી હતી. શું બોલે છે? એક મોટી નદી હતી. અને પ્રદ્યોત શું બોલે છે? એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા, એક વિશાળ વડલો પણ હતો. એક મોટી શું હતી? નદી. અને એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા અને વિશાળ વડલો એટલે કે મોટું ઝાડ હતું નદીના કિનારે. હવે આપણે આગળ જોઈએ. સૃજન બોલે છે, વડની તો વડવાઈઓ હોય ને એના હિંચકા ખાવાની મજા પડે. હવે વડ હોય વિદ્યાર્થી મિત્રો, તેની નીચે મોટા મોટા વડવાઈઓ એની હોય અને એની ઉપર હિંચકા ખાવાની મજા પડે. પ્રદ્યોત શું બોલે છે? અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા. એક માળો એવો હતો કે જેમાં એક કાબર રહેતી હતી. સૃજન, આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે. હવે વડના જે ઝાડ ઉપર પક્ષીઓના માળા હતા, એક માળો એવો હતો જેમાં કોણ રહેતી હતી? કાબર. અને કાબર કલબલ કરીને આજુબાજુના જે ઝાડ હોય તેના પરથી કાબરોને બોલાવે. જુઓ, તમને દેખાય છે આ વડનો ઝાડ અને જે લટકી રહ્યું છે આ એની વડવાઈઓ, બરાબર. તમને દેખાય છે અહીંયા ચિત્ર, કાબર હતી ઝાડ ઉપર રહેતી હતી અને અવાજ કરીને બધા કાબરોને બોલાવે. આ વડ છે, આ વડની વડવાઈઓ છે અને અહીંયા હિંચકા ખાવાની મજા પણ પડે, બરાબર. તમને સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈએ. પ્રદ્યોત, વડલાની નીચેના દરમાં એક વાટોડિયન કીડી રહેતી હતી. આપણે આગળ ચિત્રમાં જોયું કે એક વાટોડિયન કીડી પણ રહેતી હતી. તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો. હવે જે વડલો હતો તેના નીચેના દરમાં એક વાટોડિયન કીડી પણ હતી અને મકોડો પણ હતો. સૃજન શું કહે છે? એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબરબેન સાથે વાતો કરે. હવે વડના ઉપર જે ઝાડ ઉપર કાબરબેન રહેતી હતી તેની સાથે કોણ વાતો કરે? કીડી અને મકોડો. હવે પ્રદ્યોતનો વારો આવ્યો. કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડો દરની વાતો કરે. હવે કાબર તો આકાશમાં ઉડી શકે છે એટલે તે આકાશની વાતો કરે અને કીડી મકોડા ઉડી શકતા નથી, એ લોકો જમીન પર રહે એટલે કોઈ વાતો કરે? દરની વાતો કરે. સૃજન શું બોલે છે? એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો. વિદ્યાર્થી મિત્રો, હમણાં ચોમાસાની જ ઋતુ ચાલી રહી છે, તેવી જ રીતે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો. આ નદીમાં તો ખૂબ પૂર આવ્યું. હવે નદીના પાસે વડલાનો ઝાડ હતો ને, અને ચોમાસામાં વરસાદ પડે એટલે નદીમાં ખૂબ જ પૂર આવી ગયું. પ્રદ્યોત શું કહે છે? એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. હવે એટલું બધું વરસાદ આવી ગયો કે જે દર હતા તે લોકોના જમીનની અંદર તેમાં પણ પાણી આવી ગયું. હવે સૃજન શું કહે છે? કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી, એવામાં ત્યાં શરોટી આવી ગયા. હવે કાબર શું કહે છે? કે કાબરો કલબલાટ કરવા માંડી, ક્યાં શું થઈ ગયું? ચોમાસું આવી ગયું, નદી નાળા છલકાઈ ગયા અને દરમાં પાણી ઘૂસી ગયા મકોડાના અને કીડીના, બરાબર. તો હવે કાબર શું કરે છે? કલબલાટ કરે છે. આગળ જોઈએ. સર તરતો મગર આવ્યો, એણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ, બરાબર. સર કરતો મગર આવ્યો, એણે શું કહ્યું? ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ ઉપર જતા રહીએ, મગર શું કહે છે? ફિકર નહીં કરો, હું તો પાણીમાં જ રહું છું અને તમે બધા મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને ઊંચા પહાડ ઉપર પહોંચાડી દઉં. પ્રદ્યોત, પ્રદ્યોત શું કહે છે? પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાઓને પણ બોલાવ્યા.
ત્યાં બીજા બધા કીડી અને મકુડાના પણ દળ હતા ને તે બધાને બોલાવી લીધા ત્યાર પછી સુજન કહે છે એટલું જ નહીં કાન ખજૂરા ને વીછીઓ પણ આવ્યા તેમાં દળમાં કાન ખજૂરાઓના દળ હતા વીછીઓના દળ હતા તે પણ આવી ગયા પ્રદ્યુત બધા મગરની પીઠ પર બેસી ગયા બધા જ મગરની પીઠ પર બેસી ગયા ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે હવે આપણે પણ જોઈએ તો આપણને પણ નવાઈ લાગે કે મગરની પીઠ ઉપર કીડી મકોડા કાન ખજૂરા વીછી કાબર બધા જ બેસી ગયા અને તે પાણીમાં તરીને બધાને લઈ જાય છે તો આ દ્રશ્ય જોઈને માણસો એકદમ અચરજમાં એટલે કે વિચારમાં પડી ગયા આવું દ્રશ્ય આજ પહેલાં એમણે ક્યારેય જોયું ન હતું આપણે પણ કોઈ દિવસ આવું ચિત્ર નહીં જોયું અને જોઈ લઈએ તો આપણે પણ એકદમ વિચારવા લાગે કે આ કેવું છે કે મગરની ઉપર કીડી મકોડા વીછી કાન ખજૂરા બધા જઈ રહ્યા છે બરાબર હવે સુજન બોલે છે અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો મજા પડી હવે જીવજંતુઓ કોઈ દિવસ પાણીમાં તરે નહીં કોઈ દિવસ તે લોકો સવારી કરે નહીં તે લોકો તો જમીન ઉપર ચાલે તો જીવજંતુઓને તો મજા પડી ગઈ ને જે મજા પડી છે કે ન પૂછો વાત જીવજંતુઓને તો એવી મજા પડી જે કોઈ દિવસ તેમણે મજા માણી નહીં હતી વિદ્યાર્થી મિત્રો તમને મૂળાક્ષરો અને ત્યાર પછી કવિતા મેં સમજાવી તેનામાં સમજ પડી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા બીજો પાઠ પૂર્ણ કરી રહ્યા છે બીજો પાઠ પોટલા ટપકે ટપ અહીંયા આપણો પૂર્ણ થાય છે આપણે બીજા પીરિયડમાં નવો ભણીશું